નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શું સરકારી કર્મચારી પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની રહ્યા છે અને આ સદસ્યતા અભિયાનની અંદર સરકારી કર્મચારીને પણ ટાર્ગેટ આપવામાં આવ્યો છે કારણ કે સુરેન્દ્રનગરમાં આપણે જોયું કે કઈ રીતે સ્કૂલના બાળકોને સભ્ય બનાવવામાં આવે છે તેમને સ્કૂલના બાળકો પછી તેમના પેરેન્ટ્સને પણ હવે સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે અને તેવી જ રીતે આજે ચૈતર વસાવાએ પણ જબરદસ્ત વિરોધ કર્યો અને સરકારી કર્મચારીને લઈને આ વિરોધ કરવામાં આવ્યો કે સરકારી કર્મચારી પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની રહ્યા છે સાથે ઠક્કર સર ગયા છે વરિષ્ઠ પત્રકાર ભરૂચથી જોડાયા છે સર નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે આજે આજે સર ચૈતર વસાવાએ જે રીતે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કર્યું પોલીસ સાથે જબરદસ્ત બબાલ થઈ બોલચાલ થઈ કલેક્ટર માં આવેદનપત્ર આપવા ગયા પરંતુ ક્યાંક સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે સરકારી કર્મચારી કોઈ એક પોલિટિકલ પાર્ટીના સદસ્ય કઈ રીતે બની શકે બેન એટલા બધા અગત્યના પ્રશ્નો છેલ્લા દસ પંદર વર્ષથી રાજકારણ ની અંદર જીત્યા પણ રાજકીય રીતે જે પરિસ્થિતિનું નિર્માણ આખા દેશમાં થયું અને અત્યારે એનું જે હજુ આગળ જ ચાલી રહ્યું છે કોઈ પણ સબક શીખવા નથી માંગતું ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આપ આખું એક રાજકારણને એવી રીતે આગળ લઈ જવામાં આવી રહ્યું છે કે જેમાં જનતા ધીરે ધીરે બોલાતી જાય છે અને સંખ્યા સંખ્યા બળ આપણે કહીએ છીએ ને અમે હમણાં બેઠા હતા ત્યારે વાત થઈ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના રાજમાં હવે વાત કરવી હોય તો કોઈ પણ વસ્તુની હોય એ બજેટ હોય કૌભાંડ હોય લેવડ દેવડ હોય તો તમારે કરોડમાં વાત નથી કરવાની મિનિમમ એક હજાર કરોડથી શરૂઆત કરવાની છે પછી એ સભ્યપદ નોંધણી હોય કે કંઈ પણ હોય આપણે આગળ કહ્યું એમ હવે અત્યારે આ સભ્યપદની ઝુંબેશ અને તે પણ આ વિપરીત પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કરતી હોય અત્યારે જ્યાં સુધી વ્યક્તિગત મારી માન્યતા છે કદાચ ખોટી હોય સાચી હોય એ પાર્ટી સમજે પણ અત્યારે સભ્ય નોંધણીની ઝુંબેશ કરવાની કોઈ જરૂરત નથી આવશ્યકતા નથી તમે ચારસો પારના નારાની બૂમો પાડી પાડી અને જ્યાં જઈને બેઠા ત્યાર પછી જે તમારી વિરુદ્ધનું મોજું જન્મ્યું છે એને ઠારવાનું હોય એને સમજવાનું હોય એને સ્વીકારવાનું હોય અને પછી પ્રજાની વચ્ચે જવાનું હોય પ્રજાની વચ્ચે જવાનું કેમ કોંગ્રેસને બી સભ્ય પર નોંધણી કરવી હોય તો કરી શકે છે એને યાત્રાઓ કરી આપે આપની રીતે જે કંઈ પ્રચાર પ્રસાર ઝુંબેશ કરવાની હોય તો તે કરી ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને ધનવાન પાર્ટી થયા પછી પણ હજુ પણ આ સભ્યપદ નોંધણી કરીને કયું એચિવમેન્ટ કયું ટાર્ગેટ એચિવ કરવા માંગે છે એ સમજવું કઠિન થઈ રહ્યું છે ભાઈ તમે છો તમારી પાસે પેજ પ્રમુખો છે તમારી પાસે મોહલ્લે મોહલ્લે તમારા નેતાઓ નેતાઓને કાર્યકર્તાઓ છે તમારે કાર્યકર્તાઓને ક્યાં ખોટ છે અને કદાચ ખોટ પડી બેન તો ભારતીય જનતા પાર્ટી તો આજુબાજુ થી બધું ઉઘરાવી લાવી છે લઈ આવી છે એ જ મોટી છે કાર્યકર્તાઓની સંખ્યામાં છે પાર્ટીને બી આમ આપણે જોઈએ તો કેટલાક મુદ્દાઓનો સમર્થન તો મળે જ છે ને એ હિન્દુત્વનો મુદ્દો હોય એમના કોઈ વિકાસની વાતો હોય એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાતો હોય ભારતીય જનતા એકદમ નથી ગયો સભ્યપદ રાજીનામું એટલા બધા નથી પડ્યા તમારી પાસે ટાર્ગેટ હતું તમારી પાસે લાખોની સંખ્યામાં તમારા સભ્યપદ હતું અત્યારે વિપરીત પરિસ્થિતિની અંદર જે રીતે એનું સોરી કદાચ એવું બની રહ્યું છે કે ઉપર એકદમ અંધારું છવાયું છે કોઈને સમજવું નથી કાં તો સમજાવવું નથી કંઈક ને કઈક કાર્યક્રમ આપી જીવંત રહેવું છે હવે જીવંત રહેવા માટે આ થઈને ભારતીય જનતા આડે ઉતરી રહી છે તમારી પાસે ગુજરાતમાં આપણે જોઈએ તો વડોદરાનો બહુ મોટો મુદ્દો છે કોઈ સભ્યપદ નોંધણી કરવા છે એટલે આ પરિસ્થિતિની અંદર મોકો મળી જાય છે વિરોધ પક્ષોને પછી એ આપ હોય કે કોંગ્રેસ

ગોપીબેન માર્કેટમાં જઈ નથી શકતો પબ્લિક પાસે પબ્લિકના પ્રશ્નોનો જવાબ નથી આપી શકતો ઈવન આપણે જો તપાસ કરાવજો ન્યુટ્રલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે જૂના છે જે સમજુ છે જેમને જોયું છે અને એમની પરિસ્થિતિ એવી છે કે એમને જો ને હવે પ્રજા પાસે જાવ તો કાઉન્ટર ક્વેશ્ચન તો થવાના જ છે એમને જો પ્રશ્નો પૂછાઈ છે તો એ લોકો જવાબ નથી આપી શકતા કે આ પ્રશ્નોનો પ્રજાને શું જવાબ આપો એટલે હવે સ્થિતિ બદલાઈ એક તો ટાર્ગેટ આપ્યો છે એચીવ કરવાનો છે ચૈતર વસાવા જે આક્ષેપ કરી રહ્યા છે એ ઘણું બોલ્યા છે છેલ્લા બે દિવસમાં એમને કીધું કે હવે સરકારી અધિકારીઓને ટાર્ગેટ આપી દીધું ચૈતરના કહેવા પ્રમાણે ઇડિયો લેવલ ના નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં હજુ એટલું બધું કે સભ્યપતની નથી હા કરતા હશે સંખ્યા મોકલતા હશે કેવી રીતે કરે છે શું કરે છે એ હવે તો ગુજરાતની ભરૂચની નર્મદા જિલ્લાની અને દેશની જનતા પણ સમજી રહી છે પણ આવા આક્ષેપ કરવાનો એમને ચાન્સ આપવો બોલે અને એ એને નેગેટિવ બને એ કદાચ સમજી ન શકાય એવી પરિસ્થિતિ છે ચૈતર સ્પષ્ટ કીધું કે અમે મળવા જવાના છે અમે કહેવાના છે એમને મીટિંગ કરી અને ત્યાં કીધું કે આટલા કીડીઓ આ આટલી સભ્યપદક વિદ્યાર્થીઓને સભ્યપદ બનાવવા એ કરવાનો મેમ્બર બનાવવાના શિક્ષણ આપવામાં જો આપણે એટલા ઉત્તમ સફળ થયા નથી

અને સભ્યની નોંધણીની વાત આવે છે તો લોકો એમ કે પહેલા પૂરમાં અમારે પાસે કેમ આવ્યા એનો જવાબ આપો અને પછી વાત કરો તમે કે અમે આ નોંધણી કરીશું પણ આજે વડોદરાની અંદર પણ જબરદસ્ત રીતે એક વિરોધ જોવા મળ્યો કોંગ્રેસે જન આક્રોશ રેલી કરી અને ત્યાં પણ એટલો જ જબરજસ્ત વિરોધ જોવા મળ્યો ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ સભ્ય નોંધણીની આ જે વિરોધ છે જનતા જે આક્રોશ સાથે વિરોધ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે પડી શકે પડશે બહુ સ્વાભાવિક છે અત્યારે કદાચ એમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની એટલી ચિંતા છે અને એ ચિંતામાં એ લોકો ભૂલી ગયા છે કે પ્રજાને દુઃખ કયું છે દર્દ કયું છે અને એની દવા શું છે એને બદલે એમને સભ્ય થાવ સભ્ય પદ નો થાવ વડોદરા એકલું વડોદરા થોડું છે બેન મને કહો તો ગુજરાતમાં ક્યાં કેટલા ટાર્ગેટ પૂરા થયા અને એ ખરેખર ટાર્ગેટ પૂરા થયા હોય તો એની સાથે બહાર આવે પણ પણ કીધું ને હવે સામે જવાબ આપવો સંભવિત નથી રહ્યો એમની પાસે જવાબો નથી એટલે એ લોકો માર્કેટમાં જઈ નથી શકતા ઘરે ઘરે ફરી નથી શકતા હવે એ કામ એટલે સરકારે આગળ બી તો ચૂંટણી વખતે નથી થયું કે સરકારના જે કંઈક

એ નેતાઓ જ અંદર અંદર કે છે કે અમારો આટલો થયો આટલો પતી ગયો એ એમના પૂરતું છે અને એમના આત્મસંતોષ માટે નવા એમને ખબર હોય પણ હવે સરકારી આંકડે જો આ સરકારે વધાર્યા છું એ જ એક કાર્યકર્તા સાથે વાતચીત થતી હતી નેતા હતા અને મેં કીધું ભાઈ હવે તમારી જરૂર કેટલી છે સરકારને તમે નોંધણી કરો કે ન કરો એ સરકારી તંત્રનો ઉપયોગ કરે છે એવા આક્ષેપો થાય છે હવે એ આક્ષેપોમાં તથ્ય કેટલું છે કે ભાજપના સારા નેતા કાર્યકર્તા કાર્યકર્તા તરીકે તરીકે પાયાના તમને વધારે ખબર છે કારણ કે તમે શું કરો છો કેટલું થાય છે કેટલું નથી કરી શકતા એ તમને ખબર છે પણ હવે ભાઈ સરકાર ચલાવવા માટે સરકારી તંત્ર અને પાર્ટી ચલાવવા માટે પાર્ટીનું કાર્યકર્તાનું તંત્ર એ બેમાં ભેદ જ ક્યાં રહ્યો છે કાર્યકર્તાઓની વેલ્યુ કેટલી છે કાર્યકર્તાને પૂછે છે કોણ કે કે તેમનું સંભળાય છે કેટલું તમે જો ડાપણ કરવા ગયા સાચું કહેવા ગયા સાણપણ બતાવવા ગયા તો પણ તમને એક કોરાણે મૂકી દેતા વાર નથી લાગતી હવે આખા ગુજરાતમાં દેશમાં પણ ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અંદર અંદર જ ઘુંઠાય છે ઊંઝાય છે એને સમજ નથી પડતી કે ક્યાં કરું આપણે કહ્યું ચર્ચા કરીને કે ભારતીય જનતા પાર્ટી ને થયું છે આજે આજે નાનો ચૈતર વસાવા એક એ ધારાસભ્ય થયા જે રીતે સરકારી ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યાં આજે કયા સ્વરૂપમાં આવી ગયા મનસુખભાઈ વસાવાને પડકારવા આટલો બધો અંતર કાપી અને હારે હર્યા છે મનસુખભાઈ જીત્યા છે પણ કેટલી બધી પ્રજા એમનાથી વિમુખ થઈ અને કઈ કઈ બાજુ ગઈ કેમ ગયું અત્યારે તમને કહી દઉં કે માર્કેટમાં એવું કેવાય છે કે હવે નેક્સ્ટ માં નર્મદા જિલ્લા એટલે ભરૂચ ભરુચ નો MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૈતરવસામાં ફિક્સ છે ખબર નથી કે કયા પક્ષ પક્ષમાંથી બેસે ક્યાંથી આવશે શું થશે પણ આ આ એસ્ટાબ્લિશ થવા માંડ્યું છે અને કોઈ પણ પાર્ટી માટે ઇલેક્શન પહેલા જ કોઈ MP બની જાય કે ડીકલેર થઈ જાય માર્કેટમાં એ સારી નિશાની નથી પણ કામ જે કરી રહ્યા છે એ જે આવ્યા છે માર્કેટમાં આવી ગયા કે ભાઈ ખોટી અને અધિકારીઓ દ્વારા એટલે એને આક્ષેપ કર્યો છે ચૈત્ર વસાવા સરકારી અધિકારીઓને કમલમ માંથી પગાર ચૂકવવામાં આવે છે પગાર સરકારનો છે સરકારી પગારમાં ટેક્સના નાણા પ્રજાના છે પ્રજાના નાણાનો ઉપયોગ કરીને અને સાહેબ હા વધારે ઘાતક છે ડેન્જરસ છે તમે અધિકારીઓ અધિકારીઓ તો બદલાઈ જશે અધિકારીઓ તમે બદલી કરશો ત્રણ વર્ષ થશે પાંચ વર્ષ થશે આવશે એટલે બદલાશે હવે એનો પ્રજા સાથેનો સંપર્ક શું એટલે સાચું શું સાચું નહીં આવે ગોપીબેન આજે તમારા સભ્યોની સંખ્યા આવશે એ સાચી હોય એવું લાગે છે તમને મને નથી લાગતું કારણ કે અધિકારીઓ કરવાના છે એ એમની ઉપરના જે બોસ છે એ બોસે આપેલા ટાર્ગેટ ને અચીવ કરવા માટે પાંચ સભ્યો પચાસ સભ્યો સો સભ્યો અને સભ્યો બનાવવા નોંધવા હવે એને દરેક એના પોતપોતાના સંબંધો હોય એના પ્રમાણે કરતા રહે છે આ જો ચૈતર વસાવા કે આક્ષેપો ખરેખર એટલા પ્રમાણમાં સાચા હોય તો ભારતીય જનતા પાર્ટી માટે એક મુસીબત છે આ માર પર મારવા જેવી પરિસ્થિતિ છે કારણ બહુ સ્પષ્ટ છે પાર્ટીને બી ખબર છે પાર્ટી નહીં જાણતી હોય હાઈકમાન્ડ નહીં માનતું હોય ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ નહીં ખબર હોય કે હવે અત્યારે માર્કેટમાં જઈને કેવી રીતે મત માંગવા મુદ્દાઓ ઘસાઈ ગયા ખતમ થઈ ગયા અને એ પરિસ્થિતિ બનશે એ નિકંદન કરી નાખશે અને એવી પરિસ્થિતિમાં આ સામે વિરોધ પક્ષોને વધારે મજબૂત બનાવવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટી એની સરકાર અને સરકારી ભૂલો કરી રહી છે અત્યારે વરસાદી સ્થિતિ છે ચોમાસુ છે બધી જગ્યાએ આફત 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 અને છે એવી અંદર તમારે આ કરવાની એની ઝુંબેશ કરવાની તમારે બીજી કોઈક ઝુંબેશ કરી હોત તો વધારે પાર્ટીનું સારું દેખાયું હોત પાર્ટી મજબૂત બનતી પાર્ટીને બી પાયાનું કામ એને વર્ષો સુધી કરેલું છે કે એમને એમ ભારતીય જનતા પાર્ટી આ પરિસ્થિતિમાં નથી આવી બે થી બસો ને બસો થી ચારસો ના target સુધી ગયા ભલે બસો ચાલીસ આવ્યા પણ ત્રણસો ને સમથિંગ પર તો આવ્યા ને આવી છે ને હવે આ સભ્ય પદ અને આ પરિસ્થિતિ તમારી પાસે શું નતું કે તમારું મતની ટકાવારી ઘટી એટલે આ પરિસ્થિતિમાં જે કઈ થઈ રહ્યું છે ચૈતરભાઈ વસાવા ને નસીબદાર છે અમારામાં એવું કહેવાય આ જિલ્લામાં ભરૂચમાં કે મનસુખભાઈ બહુ નસીબદાર માણસ એમને સાતમી વાર ટિકિટ મળી અને તે પણ જૂના માણસોને નથી આપવાની નથી આપવાની એ પરિસ્થિતિમાં ટિકિટ મળી પણ એ જેટલા નસીબદાર છે એટલા કદાચ હું તો એવું પણ કહું છું કે વર્તમાન પરિસ્થિતિ ને સમય સંજોગોમાં ચૈતર બી નસીબદાર છે એને પણ મુદ્દા મળી રહે છે બાકી ચૈતર પાસે આપણે કે જિલ્લો એવું માનતું નથી કે એટલું બધું એણે ખેડ્યું હોય એટલું લણ્યું હોય એટલો પાક હોય પણ જે રીતે આગળ વધી રહ્યો છે એ રીતે તો હવે એવું કે છે કે ભાઈ નેક્સ્ટ તમારા એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૈતર આવશે હવે આ ચૈતર એ પુરવાર બી કરી રહ્યો છે સક્રિયતા રીતે ચૈતર વસાવા બહુ સક્રિય રહીને દરેક મુદ્દા નાનો મુદ્દો મોટો મુદ્દો એ પછી કોઈની મારઝૂડ હોય કે કંઈ પણ હોય એ પોલીસ સાથે બી આથડી પડે છે એ કલેક્ટર સાથે બી એ મીટિંગમાં બી બેસી જાય છે એ કહે છે આજે એને જે આક્ષેપ કર્યા છે પોલીસ ઉપર પણ એ સાંભળવા જેવા છે અને સ્પષ્ટ કહે છે એટલે પ્રજા ધીરે ધીરે જે ભારતીય જનતા પાર્ટી થી હારી છે થાકી છે કંટાળી છે વિમુખ થઈ રહી છે એ બધી કઈ તરફ જઈ રહી છે ચૈતર વસાવા એ એની લોકપ્રિયતા ઉભી કરી રહ્યો છે અને લોકો એના તરફ વળી રહ્યા છે દરેક નવો ઓપ્શન એમને વિકલ્પ મળ્યો અને જાણે અજાણે વિકલ્પની શોધ બી કદાચ ભારતીય જનતા પાર્ટી તરફ થી જ થઇ એમને કદાચ મનસુખભાઈ ને નતી આપવી પણ સારું છે કે મનસુખ નું બેઝિક જેટલું એમનું નકારાત્મક છે એવી થોડી ઘણી પોઝિટિવ કેપિટલ પણ મનસુખભાઈ પાસે છે અને એ એ વર્ષના એના જે મૂડી હતી એના પરથી એ કદાચ જીત્યા અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ હતી એટલે બે વસ્તુમાં બાકી અને કોંગ્રેસે જો ટેકો દિલથી આપ્યો ચૈતન તો કદાચ પરિણામ જુદું હોય ચૈતન વસાવા ચૈતન વસાવા માર્કેટમાં આવે છે જી માર્કેટમાં આવી રહ્યા છે અને સાથે સાથે દરેક મુદ્દા ને કારણ કે અંબાજી થી લઈ અને ઉમરગામ સુધીનો આખો જે આદિવાસી બેલ છે અને આ આદિવાસી બેલ ની અંદર એના નામની ચર્ચા ચોક્કસ થાય છે સર એક સવાલ તમને એ પૂછીશ કારણ કે જે રીતે અત્યારે પૂર પરિસ્થિતિ થઈ ભારતીય જનતા પાર્ટી જે રીતે બેકફૂટ પર આવી ક્યાંક ને ક્યાંક જે રીતે વિરોધ થઈ રહ્યો છે પહેલી વાર એવું જોવા મળ્યું હશે કે સીધો કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય એમનો સીધો વિરોધ કર્યો અને સીધો વિરોધ એટલે એ રીતે કે ભારતીય જનતા પાર્ટી તો ના જ જોઈએ આ આને તમે કઈ રીતે જોવો છો કારણ કે આ જે સીધો વિરોધ છે અને એ પછી

થોડો એને ડર હતો તે ડર પણ જતો રહ્યો છે આપણે આગળ એક ચર્ચામાં વાત કરી હતી ને કે પહેલા કોઈ માનનીય મોદી સાહેબ ની વિરુદ્ધમાં કે હેસી નો છે કે છે પણ એનામાં એટલી સમજતો છે કે મારે કેટલું સહન કરવું ક્યાં સુધી સહન કરવું દરેકની સહિષ્ણુતાની એક હદ હોય તમે એકની એક વાત બોલો એવું કહો કે વારંવાર બોલવાથી જૂઠ સત્ય નથી થઈ જતું વિકાસની વાતો કરી હતી આપણે ભારતીય જનતા પાર્ટી એ વિકાસના નામે મત માંગ્યા હતા વિકાસ ગાંડો થયો હવે વિકાસનો તો વિનાશ થઈ ગયો જ તમારે બીજા મુદ્દા પર જે તમે કે પરિસ્થિતિ કીધું ને કે એને બીજું બી તો કઈક જોઈએ છે હિન્દુત્વ તો જોઈએ જ છે પણ હિન્દુત્વ સિવાય પણ હિન્દુત્વને ટકાવી રાખવા માટે કે હિન્દુને ટકાવી લેવા માટે બીજા પણ તો ફેક્ટર્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે જરૂરી છે તમારે જીવવા માટે માત્ર અન્ન જોઈએ એવું તો નથી બીજી સુવિધાઓ પણ જોઈએ ભારતીય જનતા પાર્ટી એને બહુ જલ્દી એન્ટી ઇન્કમ્બન્સી કન્ટ્રી લેવલ ઉપર ગુજરાતમાં ગુજરાતની સંવેદના ગુજરાતના એની સાથે છે અને બે ગુજરાતીઓ દિલ્હીમાં રાજ કરી રહ્યા છે એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને બધા કહે છે કે આ આપણી પાર્ટી છે પણ મૂળ તો હિન્દુત્વ હતું હિન્દુસ્તાન જોઈએ છે હિન્દુ છે તો હિન્દુ જ છે કોઈ હિન્દુ પોતાની જાતને મુસ્લિમ કેવડાવવાનો નથી પણ એ પછી અત્યારે જે પરિસ્થિતિમાં નેગેટિવ એમને અસરો મળી જે એમને અપેક્ષાઓ રાખી પ્રજા પાસેથી એ યોગ્ય હતી કદાચ ખોટી નહીં હોય પણ એ અપેક્ષાઓ પણ તમારે એક લેવલ સુધી પંપાળવી પડે એને પાળવી પડે અને એને ઉગાડવી પડે એને માર્કેટમાં એસ્ટાબ્લિશ કરવી પડે કે હિન્દુત્વ માટે લડીએ છીએ તો હિન્દુ માટે આટલું કર્યું હિન્દુ માટે આટલું કર્યું પરિણામ લાગશે ત્રણસો સિત્તેર દૂર કરી તો કરી બધાએ સહયોગ કર્યો બીજી ટર્મ ની અંદર આટલી એ આપી પણ ચારસો પાર કેમ ન કરી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા બહુ ડેરીંગ વાળા સ્ટેપ્સ લેવાયા નોટબંધી આવી એને રાજકીય ફાયદો કેટલો આપ્યો જીએસટી આવ્યું જે જીએસટી માટે ભારતીય જનતા પાર્ટી એક વખત કોંગ્રેસની સામે વિરોધ કરતી હતી લાવ્યા સ્વીકાર્યું આવક વધી પણ સામે પ્રજા આ જે કે છે ને પ્રજા કેમ સામે બોલતી થઈ હવે એમને બધી જ એસાસ થવા માંડ્યો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે હા જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબના અમિત શાહજીના કે ગડકરીજીના શાસનમાં મળ્યું એટલું કદાચ આગળ નહીં મળ્યું હોય મળ્યું તો છે કે એવું નથી કેવાતું કે કોંગ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નતું કર્યું ચતુર્ભુજ યોજના તો મૂળભૂત વાજપેયી હતી પણ ત્યાર પછી અને એનું જ આત્મચિંતન પાર્ટી કરતી હોય છે પણ ચોખ્ખાઈ થી એટલું કહી નથી શકતી કે અમારી આ ભૂલો હતી ભૂલોને સ્વીકારવાને બદલે ભૂલોને છાવરવાની જે વૃત્તિ છે ભ્રષ્ટાચાર અત્યારે કેવું થઈ ગયું છે શિષ્ટાચાર બની ગયો છે ટકાવારીની વાતો થાય ને સીધી વધારે જ ખબર પડે છે આ જુઓ સેબીની શું પરિસ્થિતિ છે બેન અભણ છે શેર બજારમાં લોકો નથી એમને ફાયદો બી થાય છે તો એવો એમને નુકસાન પણ થઈ જાય છે એટલે હવે પ્રજા મેં જેમ તમને કહ્યું ને કે સંવેદનશીલ વધારે બની છે પણ સહીચનું ઓછી થઈ છે સંવેદનશીલ બનવું એટલે તમારી નિષ્ફળતા હોય તમારી નકારાત્મકતા હોય તમે તમારા એની આવતો હોય તો એ સંવેદન થયું છે હવે એને ખબર પડે છે કે માર્કેટમાં જે હું ડીઝલ પુરાવતો હતો પેટ્રોલ પુરાવતો તો મારા ઘરમાં મહિને પાંચ સાત હજારના બજેટની અંદર બે vehicle કે ત્રણ vehicle કે ચાર vehicle કે મારું ઘર ચાલતું હતું આજે એ નથી થતું એટલે આ કીધું રહેવું કે સહિષ્ણુતા ઘટી ગઈ કારણ કે એને રોજે રોજનો ખર્ચ કરવાનો હમણાં આજના એક છાપામાં વાંચ્યું કે ભાઈ ગુજરાતમાં મિનિમમ અ છેત્તાલીસ હજાર કે એવું કંઈ હોય તો છેત્તાલીસ નહીં હોય છવ્વીસ હશે જે હશે પણ ઘર ગુજરાન ચલાવવું હોય સારી રીતે જીવવું હોય તો એને આવકની જરૂર છે હવે એક તરફ રોજગારી નથી મળતી આવક ક્યાંથી ચાર ચાર માણસ ઘરના કમાય અને એ જીવતા હોય એ પછી આપણે એવી અપેક્ષા રાખતા હોય કે એક આપણા હિન્દુ કુટુંબની અંદર કે સોયન એન સોએની અંદર બે વ્યક્તિ પાંચ વ્યક્તિ સાત વ્યક્તિ કેવી રીતે કરે હિન્દુને બી જીવવું તો છે જ જીવન ધોરણ પણ એને સાચવવું તો છે જ હિન્દુસ્તાન એને જોઈતું હશે એનો અધિકાર બી હશે પણ આ બધા અનુભવો આ અહેસાસો થવા માંડે છે ત્યારે પ્રજા કાઉન્ટર ક્વેશ્ચન કરતી થઈ જાય છે ત્યારે તમે જુઓ અમે ચર્ચામાં બેઠા હોય કે વાતચીત કરતા હોય ત્યારે મુદ્દાઓ આવે છે જે ભારતીય જનતા પાર્ટી દસ વર્ષ પછી મુદ્દો લઈને આવી છે કે આ આ એક્ટ છે ને પેલો એક્ટ છે ને એને બદલવાનું છે તો જ્યારે બહુમતી હતી ત્યારે પણ કરવો જોઈએ એવું ઘણાય બધા પ્રશ્નો પૂછો આપણા મનમાં બી થી પ્રશ્ન થાય તમે જે કંઈ છો માત્ર કાઢી નાખવા થી રદ કરી નાખવા નાખવાથી કાઉન્ટર થી કે એક ઇઝમ પેદા કરવાથી એક ભાવના જન્માવ ભાવના જન્માવાની નથી માત્ર એ ભાવનાને પૂર્ણ કરવાની છે તમે જે કંઈ વચનો આપો છો એ સો ટકા વચન કોઈથી નથી પૂરા પૂરા કરી શકાતા પણ પચાસ ટકા તો કરો સાહીઠ ટકા તો કરો આ પરિસ્થિતિમાં હવે જ્યારે ભારતીય અને રાજકીય રાજકીય પક્ષ કોઈ પણ હોય કોંગ્રેસની બી પડતી આવી ભયંકર પડતી આવી વિરોધ પક્ષની હૈસિયતમાં પણ ન આવી એટલી બેઠકો આવી તો પ્રજાએ એને પણ પાછી જેટલી થાય એટલી એને મદદ કરીને પસંદ કરી એના જે પરિમાણો અને પરિણામો બદલાયા એનું દેશે અહેસાસ પણ કર્યો એટલે હવે જે તમે બીજો એક મુદ્દો કીધો ને બેન કે હિન્દુઇઝમ નું એ કરીને તમે જયારે ખરા સાચા એના અર્થની અંદર સફળ નથી થતા ત્યારે તમારે સફળતા બતાવવી પડે પણ ગણતરી એટલી રાખવી જોઈએ કે હવે વીસ વર્ષમાં દેશ બદલાયો છે ગુજરાત બદલાયું છે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો પણ બદલાયા છે અને એ બદલાવ ઘણું બધું સમજે છે ઘણું બધું એને સેપરેટ કરી શકે છે અત્યારની સંજોગોમાં તમને કહું હિન્દુત્વના નામે કરી શકો જેટલું થાય એટલું કરો ભાવના સારી હશે તો સફળ થશો પણ જો ભાવનામાં સારાપણું નહીં હોય અને માત્ર સોફ હશે તો સફળ નહીં થાય હું આજે તમને એટલું ચોક્કસ કહી દઉં કે અમારા ભરૂચ ભરૂચ જિલ્લો બી સંવેદનશીલ પણ જે અધિકારી બેઠો છે એ એટલો પ્રમાણિક નિષ્ઠાવાન અને સમર્પિત હોય એ કોઈની ની શરમ વગર સત્ય સાથે રહેતો હોય તો પછી એને કોઈ ઝુકાવી નથી શકતું અને ત્યારે પ્રજા સલામતી બી અનુભવે અમારે ત્યાં બી પથ્થર મારો થયો પણ મયુરસિંહ ચાવડા છે ત્યાં સુધી બેન કોઈ એવું માનતું હોય કે ખોપ રાખતું હોય કે એવું એમાં રહેતો હોય કે અમે સફળ થઈશું તો એટલીસ્ટ આવા ભરૂચ જેવા જ્યાં સંવેદનશીલ બી છે શિસ્તબદ્ધ બી છે સશક્ત પણ છે સબળ છે એવા અધિકારીઓ હોય ને ત્યાં સુધીને સફળતા તમારો ખોટો સંવાદ કે ખોટી નીતિ નહીં ચાલે બધા કહે છે એટલું ચોક્કસ છે કે આ પરિસ્થિતિમાં પણ હવે ગુજરાત કદાચ એટલું સળગશે નહીં હમ થોડા ઘણા તાપણા થાય તો અલગ વાત છે બાકી આનાથી હવે એમને કંઈક વધારે જો મળવાનું હોય બેન વારા સંઘ માટે મને ખરેખર બહુ માન છે આદર છે આપણે કહીએ છે કારણ કે એ પિતૃતુલ્ય માતૃતુલ્ય છે પિતૃ સંસ્થા માતૃ સંસ્થા ભારતીય જનતા પાર્ટી ની કોણ હવે એને બી જયારે તમે પુરાણે મૂકી દો પણ સર એટલે ત્યાં સંઘની વાત આવે છે પણ એક વચ્ચે તમને રોકીશ કારણ કે હર સંઘવી જે રીતે કારણ કે આપણે હિન્દુઝમ ની વાત કરી રહ્યા છે જે વાત થઈ પથ્થર મારવાની એની વાત કરી રહ્યા છે હર્ષ સંઘવી નું આજે એક નિવેદન આવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જે રીતે આખી ઘટનાને એક જેને કહી શકાય કે એક શો તરીકે બતાવવામાં આવી રાત્રે થયું તો અમે સવારે સુધીમાં પકડી લીધા અને પકડી લીધા પછી જે વિડીયો સામે આવ્યા ભાઈ હોવો એ જરૂરી છે શિસ્ત અને સંયમમાં રહેવા માટે કોઈક તમારે ધમકાવવો પડે તમારે કંઈક કરવું પડે એ તમારો અધિકાર હોય પણ એ અધિકારના એક લેવલમાં અને નિષ્ઠાથી પ્રમાણિકતાથી હા તમે તમારી ઈમેજ બનાવો એને એ કરો સારી વાત છે પણ એવું માની લેજો અથવા એવું નહીં માનતા કે એ કાયમી રહેશે તમારે ટાઈમ બિંગ કદાચ એ કરો અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટે બેન આ આ રાજકીય એની અંદર શું નથી થતું ડાયવર્ઝન માટે તો કેટલી બધી એક ઘટનાની સામે બીજી ઘટના મૂકી દેવાય એટલે તમે ભૂલતા જાઓ ભૂલી જાઓ પણ જો કોઈ ખોટું કરે છે એ હિન્દુ કરે કે મુસ્લિમ કરે સમાજનું અહિત કરતું હોય એ કોઈ પણ હોય એ નીતિ નિયમો કાયદાનું પાલન ન કરતું હોય તો એને ઠીક કરવો ઠાવો કરવો એ કર્તવ્ય કરાય પણ એક વાત છે કોઈક બીજા હેતુ સર એવું જયારે કઈક થતું હોય તો એ બહુ લાંબો સમય સુધી રહેતું નથી આ એન્કાઉન્ટર થયું યુપીમાં શું પરિસ્થિતિ છે અત્યારે

હર્ષ સંઘવીજી ભલે આટલું સારું કામ કર્યું કરતા જ હશે પણ તમારી મારી કે સમાજની એવી અપેક્ષા તો હોય ને કે જ્યાં નિષ્કાળજી અથવા ભ્રષ્ટાચાર કે કારણે થયો ત્યાર પછી એમને કેટલું કર્યું એમ પણ એમને બતાવવું પડશે બીજી બધી દુર્ઘટનાઓ થઈ એમાં કોને દર વખતે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું કહેવાય છે પણ ચમરબંધીઓ જ છૂટતા હોય છે થાય છે વેઠવાનું કોને આવે છે પ્રજાને આવે છે પ્રજાનું અહિત કરનાર જો કોઈ હોય તો એને જાહેરમાં ફાંસીને માંચડે લટકાવો કાયદો કાનૂનોનું પાલન ન થતું હોય પ્રજાની સંપત્તિ એનો નુકસાન થતું હોય અશાંતિ ફેલાવતા હોય મેં કીધું ને અમારા ભરોસો હું તમને જાહેરમાં કહી શકું છું કે મયુસિંહજી ચાવડા એસપી તરીકે છે ત્યાં સુધી હું આજે એક બ્લોગ લખવાનો હતો કે ભાઈ જો કોઈ એવું ઈચ્છતા હોય કે એવું સમજતા હોય કે અમે તોફાન કરીશું ને બચી જઈશું તોફાન કરનાર જે કોઈ પણ હશે આમનાથી નહીં બચી શકે કારણ કે એમની પાસે ક્ષમતા છે એમને કંઈક કરવું છે અને કરી બતાવે છે હા શાંતિ સમિતિની બેઠક કરવી શાંતિની વાતો કરવી અને એનાથી વધારે અગત્યનું છે કે એ શાંતિ સાચવી રાખવાની સાચી શક્તિ બતાવવી એ બતાવતા હોય તો પ્રશંસનીય છે પણ શક્તિનું વરવું પ્રદર્શન કરવું અને એનો કોઈ લાભ લેવાની દાનત રાખવી કે કોશિશ કરવી તો એ બહુ જાજુ સ્વીકૃત લાંબો સમય સુધી પણ બધું જ છે સમયના ગર્ભ ની અંદર જે રહેલું હોય એ સમય અંતરે ઓપન થતું જ રહે છે છૂટું કઈ રહેતું જ નથી આપણે પેલા પહેલાના ઇન્દિરાજી ને એના સમયે આવતી હતી અંદર આપણી હિસ્ટ્રી ઇતિહાસ લખીને જમીનમાં ઉતારતા એવી રીતે હજારો વર્ષ સો વર્ષ પાંચસો વર્ષ બસ્સો વર્ષ નું પણ બધું દેખાય છે એટલે સત્ય તો બહાર આવે જ છે ક્યાં પ્રત્યક્ષ દેખાય ક્યાં પરોક્ષ દેખાય કેટલું છુપાવો પણ છુપાયેલું સત્ય પણ કોઈ એવું માની લેવા ની જરૂર નથી કે આ પ્રજા નથી સમજતી કે નથી જાણતી થાય અને રાજકારણ એ બધું જ કરી શકે કારણ કે એમને નામ રાજનીતિ છે એટલે રાજ કરવા માટેની નીતિ છે આપ સમજ્યા એમને નીતિ સાથે જેટલો સંબંધ હોવો જોઈએ હવે રાજનીતિ એટલી પ્રશંસનીય રહી નથી ઈકા થવી જાહેરમાં બોલી જવું કે તમે આમ નતા આવ્યા તમને તમને સહાય કરવા આવેલા સહાય દૂધકારી દેવી તમને તરસ છે તમારે ચા નથી મળી દૂધ લેવું જોઈએ સ્વીકારવું જોઈએ એના બદલે કેટલો આક્રોશ અને આક્રમ થશે અને જોતા બી નથી કે કોંગ્રેસ છે ભાજપ છે અમારે કોઈ કઈ મદદ નથી જરૂર નથી કારણ કે તમે અમને અમારી પેલી કીધું ને ટ્યુબ ટાયર અને દોરડા ના ભરોસો તમે છોડી દોડ એટલે ત્યારે બધી કોઈની ડર શું રે એટલે તમે રાજનેતાઓ એવી પરિસ્થિતિ નું સર્જન ન કરે કરી રહ્યા છે કે ન કરવું જોઈએ એમને કે ભાઈ એમનું જ મૂલ્ય નષ્ટ થઈ જાય એક હોદ્દો અત્યારે તમે બહુ સાચી વસ્તુ કો આપડે ખબર છે પંચરસી દાળ બનાવીએ છીએ પાંચ જુદી જુદી જાત ની એવી રીતે હવે એવું થાય છે એક નવો પક્ષ બનવાની જે વાત જગદીશભાઈ ની ને તમે કે હવે પ્રજા આખી છે હારી છે કંટાળી છે અને બીજું પ્રજા જ્યારે બળવાની પરિસ્થિતિમાં આવે છે આપણે ત્યાં સારા નસીબ કે ખરાબ ખબર નહીં એ આપણે જજ નથી કરતા પણ નવ નિર્માણ પછી કોઈ એવું આંદોલન તમે જોયું ક્ષત્રિય આંદોલન થયું તો એને બી એને પણ રાજનીતિ તોડી નાખ્યું બેન આજ આપણી શક્તિ પ્રજાની શક્તિ નો કર્યો છે હોય તમે એમને ઊંચા લઈ આવો પછી પાડી દો એને સરકારો તૂટી જતી હોય બેન બહુમતી વાડી તો આંદોલનોનો સુ ગજો અને 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 અત્યારે પુરષોતમ રૂપાલાનું આંદોલન આવ્યું છે સર હવે પુરષોતમ રૂપાલાને લઈને કહેવામાં આવી રહ્યું છે કે ફરી મતલબ એનું બધા જ પદ ઉપરથી તેમને હટાવી દેવામાં આવે તેમનું રાજીનામું લઈ લેવામાં આવે એને લઈને આપ શું માની રહ્યા છો કે કદાચ પુરષોતમ રૂપાલાની અત્યારે જગદીશભાઈ કહેતા હતા કે પુરષોતમ રૂપાલાની માઠી બેઠી તમને લાગે છે ખરેખર પુરષોતમ રૂપાલાની માઠી બેઠી છે જગદીશ ના શબ્દો મને બહુ જ હુબહુ યાદ છે એમણે કીધું કે સરસ્વતી માતાએ એ એ કરેલું ઈશ્વર બધા જ ભગવાનો પ્રાર્થના કારણે કે કુંભકર્ણ ને ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન એમની જીભ ઉપર બેસી બોલાવેલા હવે અહીં તો ઇન્દ્ર ને નિંદ્ર ની કોઈ એ નથી પણ પુરુષોત્તમ રૂપાલાજી ને પણ એમની કઈ કઈ દશા મહાદશા ચાલે છે જોવું પડે એવું છે પણ એ ભાંગરા વાટે છે જાણી બુજીને કરે છે માર્કેટમાં રહેવા માટે કરે છે બાકી ગોપીબેન એમને ઘણું કર્યું છે રાજનીતિમાં પંચોતેર વર્ષ ક્યારે થતા હશે આપણે નથી ખબર પણ એમણે માણસ આ રાજકારણ માં તો બેસાડી દીધા જેમણે બેસાડી દીધા એ ભાઈ ને કેમ એવું નથી કહી શકતા બહુ અંગત મિત્રો છે અને મિત્ર મિત્ર માટે શું ન કરી શકે ને શું ન કહી શકે બધું જ થાય મિત્ર મિત્ર ને કેવું છે કે ભાઈ હવે તું એક સાઈટ પર આવે કશા કોઈ કોઈની અંદર કશું જ બાકી નથી રહ્યું બાકી રહ્યું હતું એ ઈજ્જત અને માન સન્માન પણ જયારે જતું રહ્યું હોય ત્યારે વ્યક્તિ એ જાતે બેકફૂટ જવું થવું જોઈએ હટી જવું જોઈએ નવા ને આપવું જોઈએ પ્રિન્સિપાલ જો વિદ્યાર્થીઓના પ્રેમમાં પડે બેન તો શાળા ચાલે માનનીય પ્રધાનમંત્રી જો આ જૂના જ માણસોને પકડી રાખે તમે જૂના નવાનું મિક્સ કરો જૂના નવાને ટ્રેન થતા જાવ થાય છે પણ આ જે છે ને હવે બહુ ખુલીને કહેવાની જરૂર નથી પણ દેશ આખો સમજે છે કે વ્યક્તિવાદ જ્યારે શરૂ થઈ જાય ત્યારે આ પરિસ્થિતિ નું નિર્માણ થાય છે પુરુષોત્તમભાઈ રૂપાલા પણ જ્ઞાની છે એમને એમનું પણ સાહિત્યનું બહુ સારું જ્ઞાન છે વક્તા તરીકે પણ બહુ જ સારા છે અમારા અભિષિબાપુના તો મિત્ર છે અમે જાણીએ છીએ જોયા છે એમને શરૂઆતમાં કેશુબાપા ની સરકારમાં મેં જોયા છે હવે એ જ પુરુષોત્તમ રૂપાલાજીએ આટલી બધી સત્તા ભોગવી આટલું શાસન કર્યું આટલું મેળવ્યું શું નહોતું એમની પાસે તો કેમ એવું ન થાય કે ચાલો ભાઈ પાર્ટીને મારા લીધે કોઈ પણ ક્ષતિ થતી હોય એક સમાજ આખો દુભાતો હોય ક્ષત્રિય સમાજ નાનો સુનો નથી બેન અને એ તો એવો મોટો સમાજ છે એટલો શક્તિશાળી સમાજ છે એ રાજા રજવાડામાંથી આવતું ખૂન છે ગરમ ખૂન છે પણ એને ઉશ્કેર્યું મહિલાઓનું અપમાન થાય આમાં બી હવે ભગવાન રામ શબ્દોની જે રાવણ ને છ મહિના બગલમાં રાખ્યો એમાં તૂટાવાળું કરે એટલે ક્યાં આવું કહેવાય છે આપણામાં સબસે બડી ચૂપ કાલિદાસ બનવામાં બી બહુ મોટો ફાયદો હોય છે પણ હવે કોઈ કાલિદાસ બનવા માંગતું નથી એમને ઊંચું જવું જ નથી હુસ્ટ 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 બદલે બોલી અને તમે ખુલ્લા પડી જાવ એવું આ રાજનીતિની અંદર એને ગુજરાતમાં તો ખાસ થયું છે એવું નથી કે માત્ર ગુજરાતમાં માં તમે દેશ દુનિયા જુઓ આ હમણાં ચાલી રહ્યા છે રાહુલ ભાઈ ચાલી રહ્યા છે કે પેલા દેશ વિરોધી ને એને મળી આવ્યા આ રાજનેતાઓને ખરેખર આ બધા આપણા જે મેડિકલ સાયન્સ માં આવતા હોય ને એના બધા જુદો કોઈ નવો રોગ લાગતો લાગે છે આમનું એટલે મેં કીધું ને પેલું પંચરસી દાળ જેવું પાંચ જાતના એ મળીને એક સારા પક્ષની કે સારું એનું જોઈશે લોક સહી જ ખતરામાં આવશે પ્રજા કંટાળી જશે હારી થાકી જશે આજે જુઓ કેટલા લાખ લોકો દેશ છોડી રહ્યા છે રોજી રોટી માટે અભ્યાસ માટે તમને અમને કહી દઉં અમારા ભરૂચની અંદર કોઈ દીકરી આપવા તૈયાર ના થાય શિક્ષણ શું શિક્ષણ માટે બરોડા જવાનું અમદાવાદ જવાનું તમારે આ એટલે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે થવું જો ઇન્ડસ્ટ્રીઓ આવે ને બહુ બધું રસ્તા આ રસ્તા તમારે ને મારે જીવવા માટે રસ્તા વગર કોઈ ચાલવાની જગ્યા છે ગરમા ચલાતું હોય તો માણસ સ્કૂટર બી ગરમા ફેરવી લે પણ તમે સ્કૂટર લઈને પણ બહાર જઈ શકો ફોર વ્હીલર ની તો વાત ભૂલી જાવ હવે આ પરિસ્થિતિ ની અંદર મને કે તમને કોઈ એવો વિચાર આવે કે અમે આપણે મતદાતાઓ ની નોધડી ની ઝુંબેસ કરીએ આપણે સભ્યપદની સંખ્યા વધારે સભ્યપદને સંખ્યા વધારવાની આપણેથી સલાહ ના અપાય તો બહુ મોટા મોટા નેતાઓ છે બહુ અનુભવી નેતાઓ છે પણ સત્ય છે કે જયારે સભ્યપદ નોંધણી નહીં જે નોંધાયેલા છે એમને સાચવી રાખવાની કોશિશ કરવાની હતી એમની જોડેનું મનન મંથન કરવાનું એને સંવર્ણન કરવાનું સંવાદ કરવાનો આપણે એની ભાષા કહીએ છીએ સમન્વય સંઘની ભાષામાં સમન્વય શબ્દનો બહુ ઊંચો અર્થ છે અને એ સમન્વય જ નથી થતું સમન્વય ના બોલાવો તમે જોયું નહી વડોદરામાં સહાય કરવા બાબતમાં ભાઈ આને લાવવાનો આને નહીં લાવવાનો આને નહીં કરવા સાહેબ ક્યાં આપણું 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 રાષ્ટ્રત્વ રાષ્ટ્રની જે ભાવનાઓ કોમી એકતાની ભાવનાઓ એકતા ઐક્ય મારે મારે વિરોધ કોનો કરવો એને મને ખબર જ હોવી જોઈએ પણ સાથે મને એટલી બી તો ખબર હોવી જોઈએ કે બેન મારા ને મારા મારા ઘરના બે માણસો ની સાથે મારાથી વિરોધ ના થાય મારા સમાજના બે માણસોથી મારા થી વિરોધ ન થાય એમની એક રાત જેટલું સામે વાળાને દબાવવાનું અગત્યનું છે એટલું સાથે રહેનારા ને વધારે નજીક લાવવાનું બી તો અગત્યનું છે આ કોઈ રાજકારણી કરે જ ખરો તે વિનોબા ભાવે ગયા ઝુંબેશ ચલાવનારા એ બધા

એ આઝાદી આજે આપણને એટલું દુઃખ આપી રહી છે કે આનંદ દસ ગણો થવા ને બદલે આનંદ ઓછો થતો જાય છે અને દર્દ વધતો જાય છે સહીષ્ણુતા ઘટતી જાય છે અને એમાં મોંઘવારી પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે બેન આ કીધું એવું ક્રૂડ ઓઇલ ભાવ ઘટ્યા તમારે ને મારા ડીઝલ પેટ્રોલ ભાવ ક્યારે ઘટ્યા ડાયવર્ટ કરવામાં આવે છે કેટલી આવક વધી

ખુલ્લા મંચમાં કહી દઉં કે પત્રકારોને કોઈ વ્યક્તિગત કોઈની સાથે શત્રુતા નથી હોતી એમને બી એમની સાથે સહયોગ સંપર્ક રાખ્યો છે સમન્વય કર્યો છે ક્યારેક નેતાઓને બી મદદ કરીએ છે પ્રત્યક્ષ પરોક્ષ

બિલકુલ ખરેખરના દાસ છે આ ભાવના ક્યારે જશે એ હવે એક મોટો સવાલ છે અને કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સત્તા છે અને ભારતીય જનતા પાર્ટી ને જોયા છે સર આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર તો આપ શું વિચારી રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર